આજે પોષી પૂનમ છે ત્યારે નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં પોષી પૂનમનું ઘણું અનેરું મહત્વ છે. જનસેવા એ જ પ્રભુ સેવા એ જેનો મંત્ર છે તેવા સંતરામ મહારાજના નડિયાદ સ્થિત સંતરામ મંદિર ઘણી આસ્થા અને વિશ્વાસનું સ્થાન છે. એક માન્યતા પ્રમાણે અહીં જેમના બાળકો બોલતા થાય તે માટે અહીં રાજ્ય અને રાજ્ય બહારના લોકો આવીને માનતા રાખે છે. તેમની બાધા પૂરી થતાં પોષી પૂનમના દિવસે તેઓ સંતરામ મંદિર આવે છે અને બાધા પૂરી કરવા આવનારા પરિવારજનો આસ્થા અને વિશ્વાસ સાથે જય મહારાજ બોલીને બોર ઉછાળીને બાધા પૂરી કરે છે. આજના દિવસે અહીં સેંકડો મણ બોર ઉછાળવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા આજે પોતાના ખેતરમાં ઉગાડેલું પ્રથમ ધાન્ય અને પહેલું દૂધ પણ મહારાજને અર્પણ કરાય છે. વર્ષોથી પરંપરા પરમપૂજ્ય પ્રાતસ્મરણીય સંતરામ મંદિર અહીંયા પ્રાતસ્મરણીય સંતરામ મહારાજશ્રીએ જીવિત સમાધિ લીધી ત્યાર પછી નાના બાળકો જો બોલતા નથી તો એ બોલતા થાય એવી એક બાધા એ રાખવામાં આવે છે. અને પોષી પૂનમના રોજ સમગ્ર ખેડા આણંદ જિલ્લો અને ગુજરાત રાજ્યના રાજ્યની બહારથી પણ પોતાના બાળકો માટે અહીં આવી અને બોર ઉછાળવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે સંતરામ મંદિરની બહાર પણ અહીંયા બોર વેચવા માટેની સંખ્યા ઘણી બધી છે. હજારો માણસ બોર અહીંયા ઉછાળવામાં આવે છે અને આ ઉછાળણી માટે આજે રાજ્યભરમાંથી રાજ્ય બહારમાંથી પણ અહીંયા લોકો અહીંયા આસ્થા સાથે આવ્યા છે. મહારાષ્ટ્રના દર્શન કરી અને બોર ઉછાળીને પોતાની આસ્થા પૂર્ણ કરે છે. દર્શન માટે વિશેષ અહેવાલ કલ્પેશ તલાટી નડિયા.